ઓફ વડોદરા. ડભોઈમાં નવરાત્રીના પર્વને લઈને તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. નવરાત્રી મહોત્સવ ઉજવવા માટે બજાર સમિતિના મેદાનમાં ગઢ ભવાની દરભાવતી કલ્ચરલ ગ્રુપ આયોજિત હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, ભાવેશભાઈ પટેલ, ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બીરેન શાહ, વિશાલ શાહ તેમજ મુખ્ય આયોજકો અને મુખ્ય સલાહકાર સમિતિ, મહિલા સલાહકાર સમિતિ સહિત વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. માગઢ ભવાની દરભાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા બજાર સમિતિના મેદાન ખાતે મંડપ, રંગબેરંગી લાઇટિંગ, ડેકોરેશન, બેઠક વ્યવસ્થા સહિત ખેલૈયાઓ માટે સુંદર ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે, તો વાહન માટે પાર્કિંગ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આમ નવલી નવરાત્રીની ઉજવણી માટેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જય માતાજી. તારીખ 3 થી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આપણે સૌ જાણીએ છીએ આદશક્તિ માતાજીનું આ પર્વ છે. માં ગઢ ભવાની એ દરભાવતી નગરીના કુળદેવી છે. ત્યારે માં ગઢ ભવાનીના આશીર્વાદ મેળવવા માટે આપણે સૌ ગરબામાં ભાગ લઈએ, એમની આરાધના કરીએ, સાથે સાથે એપીએમસી ગ્રાઉન્ડ પર જે નવરાત્રિ મહોત્સવ થવાનો છે તમામ પારંપરિક ડ્રેસ વેશભૂષામાં આવીએ અને યુવાનો ખાસ કરીને પારંપરિક વેશભૂષાની સાથે સાથે તિલક કરીને આવે. નો તિલક નો એન્ટ્રીની શરૂઆત ગરબાવતીથી થઈ છે અને સમગ્ર ગુજરાતના ગરબા આયોજકે આને આવકારી છે. ત્યારે આપણી ફરજ છે કે આપણે પહેલામાં પહેલું તિલક કરીને આવીએ અને તિલક અને પારંપરિક વેશભૂષા સાથે જ આપણે ગરબા મહોત્સવ ઉજવીએ. અને જે કોઈ પારંપરિક વેશભૂષા કે તિલક કરીને નહીં આવે તો એને ગરબામાં પ્રવેશ મળશે નહીં, એવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. એટલે મહેરબાની કરીને ગરબાના નિયમોનો અને માતાજીની આમાન્ય આપણે સૌએ રાખીને, આપણી દરભાવતી એ સંસ્કારી નગરી છે, સાંસ્કૃતિક નગરી છે, એને વધુ ગૌરવ અપાવવાની ફરજ આપણા સૌની છે. તો એ પ્રમાણે આપણે સૌ આ મહોત્સવમાં ભાગ લઈએ. જય માતાજી.